सूरत शहेरमां छेल्ला घणा समयथी रात्रिना समये ઘરફોડ ચોરી કરતી ચીકલી ઘર ગેંગનો ત્રાસ વધી ગયો હતો ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શહેરમાં ચોરી કરી આતંક મચાવતી કુંખ્યાત ચીકલી ઘર ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે પોલીસે ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી સોનાના દાગીના ચોરીની કાર અને મોટરસાયકલ સહિત રોકડા રૂપિયા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે 3 શખ્સોને ઝડપી પાડી 20થી વધુ ગુના ભેદ ઉકેલી કાઢ્યા છે સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે ઇકો કાર તેમજ મોટરસાયકલની ચોરીઓ કરી ઘરફોડ ચોરીઓ કરતી ગેંગ સક્રિય થઈ હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું જેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમે આ ગેંગને પકડવા કામે લાગી ગઈ હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ઘરફોડ સ્કોડની ટીમે સુરતમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી થતા ગુનાઓની માહિતી એકત્ર કરીને તેની પર વર્કઆઉટ શરૂ કર્યું હતું તો જાણવા મળ્યું હતું કે આવી ચોરીઓ પાછળ ચીકલી ઘર ગેંગ જોડાયેલી છે ત્યારે પોલીસે તેમના જુદા જુદા હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમને એક્ટિવ કરી તપાસ કરતા બાતમીના આધારે શહેરમાં ચોરીઓને અંજામ આપતી કુંખ્યાત ચીકલી ઘર ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી કરતી ચીકલી ઘર ગેંગ છેલ્લા ઘણા સમયથી એક્ટિવ છે આ ગેંગના નાનક સિંગ ચીકલી ઘર તેમજ અન્ય બે માણસો ચોરીની મોટરસાયકલ સાથે ભેસ્તાન ગાર્ડન નજીક આસારામજી સોસાયટી ખાતેથી પસાર થવાના છે જે આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી તપાસ કરતા પોલીસે નાનક સિંગ ઉર્ફે કુલદીપસિંહ ઉર્ફે જોગેન્દ્ર સિંગ ઉર્ફે રોશન સિંગ ટાંગ ઋત્વિક સિંગ નાનક સિંગ ઉર્ફે કુલદીપ સિંગ ટાંગ જગવીર સિંગ ઉર્ફે જસબીર સિંગ રાજેશ સિંગ ટાંગને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી ચોરીની મોટરસાયકલ કાર સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયા તેમજ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી સુરત શહેરમાં હમણાં ઘણા ટાઈમથી જે ઘરફોડ ચોરીના બનાવ બનેલ હતા એ જે બનાવ હતો બનાવ જે બનેલ હતા એના વિઝિટ કરતા અમારા ઉપર એક ખાસ ધ્યાન ઉપર આવેલ હતું કે આ ગુનાના જે બનાવ બધા બનાવની અંદર એક નાનકસિંગ ચીકલીગર એ લોકેટ થઈ રહેલ હતો અને એવું લાગતું હતું કે આ નાનકસિંગ છે એ આ બધા લગભગ ગુનાની અંદર કોમન હોય એવું લાગતું હતું અને એને ઘણા બધા ગુનાની અંદર એમને રેનકોટ પહેરેલ હતા અને પોતાની ઓળખ છુપાવવા માટે એ માથે વિગ પહેરતો હતો આવું ધ્યાન ઉપર આવતા એને લોકેટ કરવાનું અમે ચાલુ કરેલ હતું હ્યુમન સોર્સિસથી એને લોકેટ કરતા એ ધ્યાન ઉપર આવ્યું કે ગતરોજ એ ભેસ્તાનની અંદર આસારામજી સોસાયટી છે ત્યાંથી પોતાની વેગનાર લઈ અને એ એમનો છોકરો ઋત્વિક અને એમનો એક ભત્રીજો છે એનું નામ છે જગવીરસિંહ એ વંથલી રહે છે એ ત્યાંથી પસાર થવાના છે ચીકલી ઘર ગેંગની ધરપકડ બાદ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આખું પરિવાર શહેરમાં ગંભીર ચોરીઓની ઘટનાને અંજામ આપતું હતું પકડાયેલા આરોપી નાનકસિંહ 1.5 વર્ષ અગાઉ જામીન ઉપર છૂટ્યા બાદ પોતાના દીકરા ઋત્વિક તેમજ ભત્રીજો જગવીરસિંહ ટાંકને સુરત ખાતે બોલાવ્યા હતા બાદમાં તેઓ તમામ પોતાની કારમાં સુરતમાં થોડા સમય સુધી જુદા જુદા વિસ્તારની સોસાયટીઓમાં રેકી કરી હતી બાદમાં રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી કરવાનું નક્કી કર્યું હતું જેમાં બાપ દીકરા અને ભત્રીજા મળી સુરત શહેરના તમામ જુદા જુદા વિસ્તારોમાંથી રાત્રિના સમયે ગોરોમાં જઈ રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને અંજામ આપ્યો હતો તાત્કાલિક ડીએમ રાઠોડ અને એમની ટીમ ત્યાં લાગી જાય છે અને એમને ભેસ્તાન પાસેથી એમને પકડી પાડવામાં આવે છે જ્યારે એને પકડવામાં આવે છે તો પોલીસ સાથે થોડું ઘર્ષણ પણ કરે છે એને અંગજળતી કરતા એના અંગજળતીમાંથી જે ગ્રીલ કટર છે જે ઘરને ડોર તોડવાનું ગ્રીલ કટર આવે એ મળી આવે છે રેનકોટ મળી આવે છે માથાની જે વીગો છે એ મળી આવે છે તેમજ રોકડા રૂપિયા મોબાઈલ ઘણી બધી વસ્તુઓ મુદ્દામાલ આશરે 484,000 મુદ્દામાલ મળી આવે છે પોલીસ સ્ટેશન લાવી એને ડિટેલમાં ઇન્ટ્રોગેશન કરતા આ જે નાનકસિંહ છે એ ખૂબ જ રીઢો ઘરફોડિયો છે પોતાની ઓળખ છુપાવે છે અને અસંખ્ય ગુનાની અંદર પકડાઈ ચૂકેલ છે પોતે પોલીસથી બચવા માટે પોલીસ ઉપર એસોલ્ટ પણ કરવાની ટેવ વાળો છે સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડેલ ચોરીને અંજામ આપતી ગેંગની તપાસ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી આ ગેંગના આરોપીઓ દિવસ દરમિયાન પોતાની કાર તેમજ મોટરસાયકલ પર રેકી કરતા હતા
ત્યારબાદ રાત્રિના સમયે પહેલા કાર તેમજ મોટરસાયકલને ચોરી કરતા અને ત્યારબાદ ચોરી કરેલ વાહન પર બંધ મકાનમાં જઈ નકુચો તોડી ચોરીને અંજામ આપતા હતા. ત્યાર પછી ચોરી કરેલ વાહન બિનવારસી છોડી ફરાર થઈ જતા હતા. એટલું જ નહીં, આ ગેંગ એટલી ચાલાક હતી કે સીસીટીવીમાં પોતાની ઓળખ ન થઈ જાય અને પોલીસને પણ તેના સુધી પહોંચી ન શકે તે માટે તમામ આરોપીઓ માથામાં વિક પહેરી લેતા હતા અને સાથે રેનકોટ પહેરીને ચોરીને અંજામ આપતા હતા. ત્યારબાદ ચોરી કરેલ સોનાના દાગીના બેંક તેમજ ફાઇનાન્સમાં ગીરવી મૂકેલા રોકડા રૂપિયા મેળવી લેતા હતા. એમના ડિટેલમાં ઇન્ટ્રોગેશન કરતા સુરત શહેરની ઉમરા, ઉધના, સરથાણા, લિંબાયત, સચિન જીઆઈડીસી, કડોદરા જીઆઈડીસી તેમજ ઉત્તરાણ અલગ અલગ પોલીસ સ્ટેશનના ટોટલ 20-22 ગુનાઓ એમાં ડિટેક્ટ થાય છે. આ આખું ફેમિલી, બાપ, દીકરો અને એનો ભત્રીજો, આ ફક્ત 3 જ જણા એ લોકો ચોરીઓ કરતા, બીજા કોઈ વ્યક્તિને હાલમાં એને ઇન્વોલ્વ કર્યા હોય એવું એટલા માટે નથી આવતું કે પોતે પકડાઈ જવાની સંભાવના રહે. પોતે પોતાની ચીકલીગર છે એ ઓળખ છુપાવવા માટે રેનકોટ પહેરતો હતો અને માથે વિક પહેરતા હતા, જેથી કોઈ જગ્યાએ સીસીટીવી કેમેરામાં પણ એ પોતે કેપ્ચર ન થાય. આ લોકોની એમો એ હતી કે પોતાની જે વેગનાર છે એ વેગનાર લઈ અને દિવસ દરમિયાન સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર એ લોકો રેકી કરતા હતા, બંધ મકાનને આઈડેન્ટિફાય કરતા હતા અને રાત્રે પોતે અલગ જગ્યાએથી કોઈ જગ્યાએથી વાહન ચોરવાનું મોટરસાયકલ, અને એ ચોરાયેલ મોટરસાયકલ ઉપર ટાર્ગેટ કરેલ ઘર પાસે જઈ અને ચોરી કરવાની. ચોરી કર્યા પછી જે મોટરસાયકલ ચોરેલ હતું એને સેમ જગ્યાએ પાછું મૂકી દેવાનું, જેથી કરીને કોઈને ડાઉટ જ ન જાય અને ટ્રેક પણ ન થઈ શકે. આ રીતે એને વરાછામાંથી, ઉધનામાંથી, સચિન જીઆઈડીસીમાંથી, ઉમરામાંથી અલગ અલગ મોટરસાયકલની ચોરી કરેલ છે, ઇકોની ચોરી કરેલ છે અને પાછા પોતાને પોતાની જગ્યાએ મૂકી દીધેલ હતું. સુરત શહેરના અસંખ્ય ગુનાઓ ડિટેક્ટ થયેલ છે, એના રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે, વધુ ગુનાઓ પણ ડિટેક્ટ થવાની પૂરેપૂરી સંભાવના છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.